નમસ્કાર લાઈવ 24 ના ભક્તિરસ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે આપ સર્વને માનવ તરફથી હર હર મહાદેવ તો આજે આપણે વાત કરીશું જ્યોતિશ્વર મહાદેવની જી હા તો બોટાદ ખાતે આવેલ જ્યોતિશ્વર મહાદેવ મંદિર તેમજ મસ્ત રામ મહાદેવ મંદિરે આજના પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થતાં શ્રાવણી અમાસ નિમિત્તે પિતૃ તર્પણ માટે દર્શનની ભારે ભીડ જામી હતી

આ બિલીપત્રના અભિષેકથી થી લોક કલ્યાણ માટે તેમજ પિતૃ તર્પણ માટે તથા દેશના દરેક લોકોની સુખાકારી માટે આજરોજ બોટાદ ખાતે આવેલ જ્યોતિશ્વર મહાદેવ મંદિરે સવા લાખ બિલીપત્રનો અભિષેક કરવામાં આવ્યો હતો જેમાં લોકો દ્વારા પૂજન અને અભિષેકમાં ભાગ લઈ આ અભિષેક કરી દેશવાસીઓની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી પાંચપળામાં આવેલી જ્યોતિશ્વર મહાદેવ ના સદગુરુ દીપાનંદ સ્વાઈ મહારાજના સેવક તરીકે હું કૃષ્ણકાંત સનાલ શાહ એમનું સેવક હા આજે પહેલું તો પ્રથમ એક કે શ્રાવણ માસનો છેલ્લો દિવસ અમાવસ્ય અને પૂર્ણ દિવસ કહેવાય પૂર્ણિમા અને અમાવશ્ય પૂર્ણ દિવસ છે પૂર્ણ એ સમગ્ર પ્રકારનું કાર્ય કરી શકે અપૂર્ણ હોય અને પૂર્ણ થવાની જરૂર પડે તો પૂર્ણને બીજી કોઈ જરૂરિયાત હોતી નથી એટલા માટે અમાવશ્ય પૂર્ણ દિવસે આજે જ્યોતેશ્વર મહાદેવ પાંચપણાની અંદર આવેલ છે ચામુંડા શક્તિપીઠ એના શ્લોકો તરફથી આજે પરમાત્મા એને સદગુરુએ દીપાનંદ સ્વામીરાય જે સમાધ્યમાં છે એવો માનસિક બધાને આદેશ થયો છે કે આજે સ્વલક્ષ બીલી પરમાત્માના ચરણોમાં ચઢાવવાના છે એટલા માટે કે આજે હમણાં બે હજાર વીસ એકવીસમાં તાજો જ કોરોના ગયો છે હજુ એવું કહેવાય છે કે એ કોરોના ચાર વર્ષ ચાલવાનો છે એવું લોકોની માન્યતા છે ડૉક્ટરોને પણ કહેવું છે તો એ કોરોના હવે કોઈ તકલીફ ન પડે કોઈ પણ પ્રજાને અને આજે સરકાર તરફથી પણ પંચોતેરમાં સ્વતંત્ર વાર્ષિકોત્સવ ચાલે છે ત્યારે એના ભાગરૂપે સમગ્ર ભારત આખા વિશ્વની અંદર અખંડ બને અને એનું નામ જળહળ જોતે બળે એટલા માટે ભારત એ સર્વ વિશ્વની અંદર વિખ્યાત બને લોકોનું કલ્યાણ થઈ શકે અહીં આવેલા તમામ સેવકો તમામ ભક્તો સમગ્ર ભારતના સમગ્ર વિશ્વની પ્રજાનું કલ્યાણ થાય અને તમામ નિરોગી રહે આવનારી પરિસ્થિતિ વિકટ ન બને એ માટે પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરી સવા લાખ પેલી ભગવાનના ચરણોમાં ચડાવવાના છે અને બધાની સાથે સમૂહમાં ચડાવેલ છે રમણભાઈ દેવજીભાઈ લાખાણી દરજી હું અહીંયા ભોતેજથી ભગવાનની રૂજરી કરું છું અને આ મંદિર બોટાદના લોકેશનની અંદર આવેલું છે અને અહીંયા ધાર્મિક તમામ ઉત્સવો ઉજવાય છે તેનું લોકો ખૂબ લાભ લેશે અને પુરાતન મંદિર છે અને મસ્તરામ દાદાની અહીંયા જીવંત સમાધિ છે તેના લોકો દર્શન કરીને ખૂબ ધન્યવાદ લેશે અને શ્રાવણ નિમિત્તે જે પવિત્રી માસ આવે છે તેથી પવિત્રી માસની અંદર લોકો પૂંડદાન કરવા અહીંયા ખૂબ આવે છે અને છૂટા હાથે પૂંડદાન કરે છે અને અહીંયા દર વખતે ગણપતિ ઉત્સવ ઉજવાય છે એ પછી દાદાની તિથિ ઉજવાય છે પછી ગણપતિના પછી નવરાત્રિ ઉજવાય છે અને બે દાન આ વખતે અહીંયા શિવપુરાણ બેરું અને એક દાન ભાગવત બહેરું તેનો પણ ખૂબ લોકોએ લાભ લીધો છે અને એક મહિનો અખંડ શ્રાવણ મહિનામાં અહીંયા મહિલાઓ દ્વારા સત્સંગ કરવામાં આવે છે એવા દરેક પ્રસંગની અંદર આ બોટાદ મસ્તરામ મંદિર છે એ આપણે લોકેશનમાં છે અને દરેક ઉત્સવો ઉજવા પાછળ અહીંયા બોટાદના ભક્તોનો ખૂબ ખૂબ સહકાર અને સાથ છે તેનો લાભ ખૂબ લોકો લેશે અને અહીંયા પવિત્રી અમાસને દિવસે ખૂબ માણસો પૂજન કરવા આવ્યા છે અને પોતાનું પિતૃનું તર્પણ કરવા માટે પીપળે પાણી દેડીને બધા ધન્યતા અનુભવે છે એવી ખૂબ ખૂબ ધન્યવાદ દીપચંદ્ર સન્યાસ આશ્રમ પૂર્વસો જ્યોતિષ્વર મહાદેવ મંદિર જે સ્થાપક દીપાનંદ સરસ્વતી નિરંજની અખાડા અમારું શ્રદ્ધાર્થી ગુરુ ગાદી લાગે આજે જકલ્યાણ અર્થે પવિત્ર શ્રાવણમાં ચાલી રહ્યો છે આજે પૂર્ણ અમાસ છે એમાં આજે શનિવાર મનોજ્ય મારું હતું વેગમ જીતેન્દ્ર બુદ્ધિ વાતા વાતાધર્જન વાનર મુખ્યમ શ્રી રામદૂતમ સણ પ્રભાઈ આજે એવો સંગમ ભેગો થયો છે શનિવાર અગિયારમાં રુદ્ર હનુમાન એટલે સર્વ પિતૃ કાર્ય મોક્ષ અર્થે અને જગતના કલ્યાણ અર્થે આજે સવા લાખ બિલ્લીનું આયોજન કરવામાં આવ્યું છે અંતરજ્યોતિ બાહ્ય જ્યોતિ પ્રત્યક્ષ જ્યોતિ પરાપર જ્યોતિ સંયમ જ્યોતિ જ્યોતેષ્વર આત્મા જ્યોતિ જે દીપાનંદ સરસ્વતી એક વિશ્વકલ્યાણ અર્થે જેને એક જ્યોતેશ્વર મહાદેવ અને દીપચંડી સંન્યાસ આશ્રમ કાશી કોટવાલ બેરાઉડુએ સ્થાપન કર્યું ગુરુ મહારાજનો એક જ ઉપદેશ છે કે મૂર્તિ પૂજા અર્ચના એ તો છે જ પણ જ્યાં સુધી માનવના દુઃખ દારિદ્ર્યને અને જગતના કલ્યાણનું કાર્ય નહીં કરો ત્યાં સુધી કોઈ વસ્તુ સાર્થક નથી એટલે ગુરુ ઉપદેશથી દીપચંડી આશ્રમની અંદર ચાહે લોકડાઉન હોય સમૂહ લગ્ન હોય અન્ય કોઈ પણ જાતના સમૂહ કાર્ય હોય સેવા કાર્ય હોય તો ગુરુ આદેશ તેમણે તત્પરશી તો આજે સવા લાખ બિલનું આયોજન પૂર્વસ પાંચપડા જ્યોતેશ્વર મહાદેવ મંદિરમાં ગોઠવવામાં આવ્યું છે જ્યાં સાઠથી સિત્તેર લોકો બેસી પોતાના આત્માના કલ્યાણ અર્થે પોતાના પિતૃના મોક્ષ અર્થે આજે સવા લાખ બિલનું આયોજન છે અને સાથે પ્રસાદનું પણ આયોજન કરેલ છે લાલજી ચાવડા સાથે લાઈવ ટ્વેન્ટી ન્યૂઝ બોટાદ